नमस्कार मित्रों, श्री वट सावित्री व्रत कथा। जेठ सुद बारसना दिवसे आ व्रत करवानू अने पूनमना रोज पूरू करवानू। बे दिवस फलाहार अने एक दिवस उपवास करवानू। त्रण दिवस वड़नू पूजन करवानू। वृक्षना मूळमां ब्रह्मा, वचमां विष्णु, टोच ऊपर शिव अने आखा वृक्षमां सावित्रीनो वास रहेलो छे। आ व्रतमां सावित्री अने सत्यवानी कथा वर्ता सांभळवी जोईए। आ व्रत सौभाग्य व्रत होय, खास करीने सौभाग्यनी रक्षा माटे सौभाग्यवती स्त्रीओ ज करे छे। अने व्रत करनार स्त्री वहेली सवारे स्नान करीने श्रद्धापूर्वक वड़ना झाड़ने पाणी पाय अने वृक्ष पासे बेसी धूप दीप नैवेद्य पान सुपारी फळ फूल चोखा वगैरेथी विधिपूर्वक पूजन करे तो भगवान शिव महादेव प्रसन्न थाय छे। वार्ता। अश्वपति नामे एक भलो अने दयालु राजा हतो। तेने बधुं सुख पण कोई वारसदार न मळे। एक दिवस महले कोई महात्मा पधार्या। तेमणे राजा राणीने ब्रह्माની પુત્રી સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું। રાજા રાણીએ પૂર્ણ ભાવથી સાવિત્રી દેવીનું વ્રત આદર્યું। સાતમે દિવસે સાવિત્રી દેવી પ્રસન્ન થયા। પ્રગટ થઈ કહ્યું, હે દંપતિ, તમારી શું ઈચ્છા છે? રાજા રાણી બોલ્યા, હે દેવી, સુખ બધી વાતનું છે, માત્ર સંતાનની ખામી છે, માટે અમારું આ દુઃખને આપ ભાંગો। દેવી બોલ્યા, તમારે પુત્ર તો નહીં પણ પુત્રીનો યોગ છે। પુત્રી પણ એવી સદગુણી અને પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ધરાવનારી કે આગળ જતા એનું નામ ગવાશે। રાજા રાણીએ નમન કર્યું અને દેવી અંતર્ધ્યાન થઈ ગયા। 9 મહિના બાદ રાણીને એક સુંદર પુત્રી અવતરી। આ તો સાવિત્રી દેવીની કૃપાનું ફળ હતું, તેથી તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું। માતા પિતાએ સાવિત્રીને ખૂબ લાડકોડમાં ઉછેરી, સંસ્કાર પણ સારા આપવા માંડ્યા। દેવો પણ અંજાઈ જાય એવું મનોહર સાવિત્રીનું રૂપ હતું, તો માનવીની તો વાત જ શી કરવી। આથી કોઈ રાજા તેનું માગવું કરવાની હિંમત કરતો નહીં। અશ્વપતિ રાજા મૂંઝાયા કે હવે કરવું શું? દીકરીને ઘરમાં રાખવી એ પાપ ગણાય। બહુ વિચારને અંતે રાજાએ સાવિત્રીને જ પસંદગી કરવાનું કહ્યું। બીજા દિવસે સાવિત્રી દાસીઓ તથા સિપાહીઓ સાથે લઈ પતિની શોધમાં નીકળી પડી। તેને રસ્તામાં એક આશ્રમમાં વર મળી ગયો। થોડે દૂર વગડામાં એક આશ્રમ હતો, એમાં ધૂમ્રસેન રાજા પોતાના પુત્ર સત્યવાન સાથે રહેતો હતો। સાવિત્રી ત્યાં ગઈ અને તેણે સત્યવાનને યોગ્ય વર તરીકે પસંદ કરી વરમાળા પહેરાવી દીધી। આ સમાચાર પિતાને પહોંચાડવા સાવિત્રી નગરમાં પાછી ફરી। આ વખતે રાજા સભા ભરીને બેઠા હતા અને નારદજી સાથે વાત કરી રહ્યા હતા। નારદજી તથા અશ્વપતિ રાજાને નમન કરી સાવિત્રી કંઈ કહેવા જાય તે પહેલાં નારદજી બોલી ઉઠ્યા, રાજન, હવે સાવિત્રીને ઝટ પરણાવી દો। વચમાં સાવિત્રી બોલી ઉઠી, પિતાજી, મારી ચિંતા કરશો નહીં, મેં યોગ્ય વર શોધીને વરમાળા પહેરાવી દીધી છે। રાજાએ કહ્યું, બહુ સારી વાત, તેઓ કોણ છે? સાવિત્રી બોલી, અહીંથી થોડે દૂર વગડામાં ધૂમ્રસેન નામે રાજા તેમની રાણી પદ્માવતી અને પુત્ર સત્યવાન સાથે રહે છે। સત્યવાન રૂપ ગુણ અને વિવેકમાં મને યોગ્ય લાગ્યા, એટલે મેં તેમને મારા પતિ તરીકે સ્વીકારી વરમાળા પહેરાવી છે। નારદજી વચમાં બોલી ઉઠ્યા, રાજન, સાવિત્રીની પસંદગી ઉત્તમ છે, સત્યવાન અને તેના માતા પિતા સત્ય વદનાર છે, સત્યવાન રૂપે ગુણે સર્વથી શ્રેષ્ઠ છે, પણ નારદજીને અટકી ગયેલા જોઈ રાજાએ કહ્યું, મુનિવર, બોલતા અટકી કેમ ગયા? વાત કરો। નારદજી બોલ્યા, રાજન, રૂપગુણના ભંડારમાં સત્યવાનનું આયુષ્ય હવે એક જ વર્ષ બાકી રહે છે। રાજા ચિંતામાં પડ્યા,
તેણે સાવિત્રીને કહ્યું, બેટા મારું કહ્યું માની બીજો વર શોધી લે. સાવિત્રી બોલી, પિતાજી ભાગ્યમાં લખાયું હશે તે થશે, મારાથી એક ભોગમાં હવે બે ભોગ નહીં થાય. સાવિત્રીનો ઓડગ નિશ્ચય જોઈ રાજા ચૂપ રહ્યા. નારદજીએ પણ સાવિત્રીની મરજી મુજબ રાજાને વર્તવાની સલાહ આપી અને પોતે ત્યાંથી ચાલી નીકળ્યા. સભા વિસર્જન કરીને અશ્વપતિ રાજા સાવિત્રીને સાથે લઈ વનમાં ધુમ્મસેન રાજાને આશ્રમે ગયો, પણ ત્યાં સત્યવાન ન હતો અને અંધ ધુમ્મસેન રાજા એક ખૂણામાં બેઠેલા હતા. પગલાનો અવાજ સાંભળી તે બોલ્યા, કોણ આવ્યું? અશ્વપતિ રાજા પાસે જઈ તેમના પગે પડીને બોલ્યો, રાજનો અશ્વપતિ છું, સાથે મારી પુત્રી સાવિત્રી છે, સુખી રહો. અંધ રાજાએ કહ્યું, હા તો આપ આ બાજુ ફરવા નીકળ્યા હશો કે કંઈ કામે પંધાર્યા છો? અશ્વપતિ રાજાએ કહ્યું, રાજન આપના પુત્ર સત્યવાન સાથે મારી પુત્રીનું સગપણ કરવા આવ્યો છું. સગપણ? આપની પુત્રીનું લગ્ન મારા પુત્ર સાથે? ક્યાં તમે ને ક્યાં હું? રાજા હતો ત્યારે હતો, અત્યારે તો મારું રાજ્ય દુશ્મનના તાબામાં છે. અમે અહીં ઝૂંપડી બાંધી જિંદગીના બાકીના દિવસો પૂરા કરી રહ્યા છીએ. અહીં મેવા મીઠાઈ ભોજન નથી, સુવા માટે છત્ર પલંગ નથી, સેવા ચાકરી માટે દાસ દાસીઓ નથી. ક્યારેક ભૂખ્યા પણ સૂઈ રહેવું પડે છે, એટલે તમારી દેવ જેવી દીકરીને દુઃખી કરવાની મારી ઈચ્છા નથી. આ સાંભળી સાવિત્રી બોલી, ભલે દુઃખના ડુંગર તૂટી પડે, પણ હું સત્યવાનને જ પરણીશ. અશ્વપતિ રાજાએ સાવિત્રીને બહુ સમજાવી, પણ તે માની નહીં, તેથી સત્યવાન સાથે પરણાવી દીધી. રાજા મહેલે ગયો અને સાવિત્રી આશ્રમમાં તેના પતિ સાથે રહી આનંદમાં દિવસ પસાર કરવા લાગી. સાવિત્રીએ નારદજી પાસેથી સાંભળ્યું હતું કે સત્યવાનનું આયુષ્ય ફક્ત એક વર્ષ જેટલું બાકી છે, એટલે થોડા દિવસ પછી તેણે સાવિત્રી વ્રત આદર્યું અને પૂર્ણ ભાવથી દેવી સાવિત્રીની ભક્તિ કરવા માંડી. સમય વહેવા લાગ્યો. સત્યવાનના મૃત્યુના હવે 3 દિવસ બાકી હતા. સાવિત્રી રાત દિવસ દેવીની પ્રાર્થના કરતી હતી, હે દેવી મારા પતિનું આયુષ્ય વધારજો. આમ ને આમ સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. સત્યવાનને ખબર નહીં એટલે તે લાકડા કાપવા ગયું. સાવિત્રી પણ સાસુ સસરાની રજા લઈ પતિ સાથે વગડામાં ગઈ. અડધે રસ્તે એક સૂકું લાકડું ઝાડ જોઈ સત્યવાનને તેને કુહાડાનો ઘા મારવા જાય ત્યાં તેના પેટમાં પીડા ઉપડી અને દર્દ સહન ન થવાથી બેભાન થઈ ઢળી પડ્યો. સાવિત્રી તેનું મસ્તક ખોળામાં લઈ રુદન કરવા લાગી. એવામાં તે કાળો અને કદાવર પુરુષ પાડા પર બેસીને આવી પહોંચ્યો. તેનાથી ન ડરતા સાવિત્રીએ હિંમતથી પૂછ્યું, તમે અહીંયા કેમ આવ્યા? તમે કોણ છો? આવનાર યમરાજ હતા. તે બોલ્યા, પુત્રી હું યમરાજ છું. આજે તારા પતિનું આયુષ્ય પૂરું થાય છે, તેથી તેને લઈ જવા આવ્યો છું. સાવિત્રી બોલી, આ કામ આપણા દૂતો પણ કરી શકે, આપણે જાતે શું કામ પધારવાનું કષ્ટ ઉઠાવ્યું? યમરાજ બોલ્યા, સત્યવાન જેવા સત્યવાદી અને સદાચારી પુરુષને લઈ જવા મારે જાતે જ આવવું જોઈએ. આમ કહી યમરાજાએ સત્યવાનના દેહમાંથી પ્રાણને હાથના પાસ વડે ખેંચી લીધો, તેથી સત્યવાનનું ખોળિયું પડી રહ્યું. સત્યવાનના મૃત્યુથી સાવિત્રીને ઘણો જ આઘાત લાગ્યો. તે વિલાપ કરતી યમરાજાની પાછળ જવા લાગી. આથી યમરાજા બોલ્યા, હે સાવિત્રી, હવે તું પાછી વળ. લલાટે લખેલા લેખ કદી વિથ્યા થતા નથી, ગઈ ગુજરી ભૂલી જા. સાવિત્રી બોલી, હે યમરાજ, પતિ જ્યાં જાય ત્યાં જવાનો મેં નિર્ણય કરેલો છે, એટલે પાછી નહીં વળું. થોડુંક ચાલીને યમરાજે કહ્યું, સાવિત્રી હવે પાછી વળી જા, મારી સાથે આવવાથી કંઈ વળવાનું નથી. સાવિત્રી બોલી, હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે મિત્રતાનો મારો હક થઈ ચૂક્યો. હું તમને મિત્ર ભાવે કહું છું કે આપ ઉદાર થઈ મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો. યમરાજાએ પતિના જીવન સિવાય કોઈ પણ વરદાન માગવા કહ્યું. સાવિત્રી બોલી, સારું, મારા સસરાનો અંધાપો દૂર થાય એનું એવું વરદાન આપો. તથાસ્તુ, તારી ઈચ્છા મુજબ તારા સસરા દેખતા થશે. પુત્રી હવે પાછી વળ, યમરાજાએ કહ્યું. સાવિત્રી કહે, તમારા સત્સંગથી મને ઘણી શાંતિ મળશે, માટે તમારી સાથે આવું છું.
આ સાંભળી યમરાજ હર્ષ પામીને બોલ્યા, હે પુત્રી, તારી ભાવના સારી છે, પરંતુ મારે મારી ફરજ બજાવવી જોઈએ, તો તું તારા પતિના જીવન સિવાય બીજું કંઈક માગી લે. સાવિત્રી કહે, હે દેવ, આપે મારા સસરાને દેખતા કર્યા, હવે તેમનું રાજ્ય પાછું અપાવો. તથાસ્તુ. કહી યમરાજા બોલ્યા, પુત્રી, તારી ઈચ્છા મુજબ થશે, હવે તું પાછી વળ. યમરાજા આગળ વધતા હતા ત્યાં સાવિત્રી બોલી, હે દેવ, આપ તો દયાના સાગર છો અને આપ મને પાછા વળવાનું કહો છો, પરંતુ હવે મારા પતિ વગર સી રીતે પાછી જાઉં? યમરાજા દયા લાવી બોલ્યા, સારું, તારા પતિના જીવન સિવાય જે માગવું હોય તે ખુશીથી માગી લે. ત્રીજા વરદાનમાં સાવિત્રીએ કહ્યું, હે દેવ, મારા પિતાને 100 પુત્રો થાય. તથાસ્તુ. કહી યમરાજ આગળ વધ્યા ને સાવિત્રી પાછળ જઈ કહેવા લાગી, હે દેવ, પતિને મૂકીને તો હું પાછી નહીં જાઉં. યમરાજા થંભી બોલ્યા, પુત્રી, હઠ છોડી દે, તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે. સાવિત્રીએ કહ્યું, અમને મને 100 બળવાન પુત્રો થાય. તથાસ્તુ. કહી યમરાજા બોલ્યા, પુત્રી, તારી ઈચ્છા મુજબ તને 100 બળવાન પુત્રો થશે, હવે તું પાછી વળ, મને આગળ જવા દે. સાવિત્રી બોલી, હે દેવ, સંસારમાં સંત પુરુષોના વચન કદી નિષ્ફળ જતા નથી, પરંતુ સ્ત્રીને પતિ વગર સ્વર્ગનું સુખ પણ નકામું છે, માટે હું પતિની સાથે આવીશ. યમરાજા બોલ્યા, પુત્રી, હવે તારે પાછા વળવું જ જોઈએ. તારા ઉપર પ્રસન્ન થઈ હું તને છેલ્લું વરદાન માગવા કહું છું, તારા પતિના જીવન સિવાય જે ઈચ્છા હોય તે માગ. સાવિત્રી બોલી, દેવ, આપનું વચન ફળે એ જ માગું છું. આપ મને 100 બળવાન પુત્રો થવાનું વચન આપ્યું, પણ આપ તો મારા પતિને લઈ જઈ રહ્યા છો, તો મારા જેવી સતી નારીને પતિ સિવાય 100 પુત્રો ક્યાંથી થશે? માટે આપ મારા પતિને સોંપી દો. યમરાજા સાવિત્રીની બુદ્ધિ જોઈ તેના પર અધિક પ્રસન્ન થયા. તેણે 5 વરદાનમાં બધું માગી લીધું હતું. હવે તેમનાથી ફરાય તેમ નહોતું, તેથી સાવિત્રીને કહ્યું, પુત્રી, હું તારા પતિને જીવતદાન આપું છું, તેનું આયુષ્ય 400 વર્ષનું થશે, તું ખુશીથી તારા સ્વામીને લઈ જા. સાવિત્રીને આશીર્વાદ આપી યમરાજા ચાલ્યા ગયા. સાવિત્રી પછી જે વૃક્ષ નીચે પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને ખોડામાં માથું લીધું કે તરત જ સત્યવાને આંખ ઉઘાડી આળસ મરડી અને બેઠો થયો. પતિને સજીવન થયેલો જોઈને સાવિત્રીને આનંદ થયો. પછી સત્યવાને પોતે જોયેલ સ્વપ્નની વાત કરી તો સાવિત્રીએ બનેલી બધી હકીકત જણાવી. સત્યવાનને કહ્યું, નાથ, એ સ્વપ્ન નહીં પણ સત્ય જ હતું. થોડી વાર સત્યવાન અને સાવિત્રી આશ્રમે ગયા અને માતા પિતાને પગે લાગ્યા. સત્યવાને બનેલી સર્વ હકીકત માતા પિતાને કહી અને સાવિત્રીએ વ્રતનો આ બધો પ્રભાવ છે એમ જણાવ્યું. સાવિત્રીએ વ્રતનો આ પતિવ્રતા ધર્મ કહી સંભળાવ્યો. એવામાં એક રાજદૂત આશ્રમમાં આવી ધુમતસેન રાજાને નમન કરી બોલ્યો, રાજન, આપનું રાજ્ય જે દુષ્ટ મંત્રીએ દગાથી પડાવી લીધું હતું તેને પ્રજાએ એક સંપ કરી ગાદી પરથી ઉઠાડી અને કેદ કર્યો છે અને આપણે રાજગાદી પર બેસવા બોલાવ્યા છે, માટે આપ નગરમાં પધારો. આમ ધુમતસેન રાજાને ગયેલું રાજ પાછું મળ્યું. વર્ષો વીતતા યમરાજાના વરદાન મુજબ સાવિત્રીના પિતાને ત્યાં 100 બળવાન પુત્રો થયા. તેવી જ રીતે સાવિત્રી પણ 100 પુત્રોની માતા થઈ અને આનંદ થયો. આવો વટ સાવિત્રી વ્રતનો પ્રભાવ છે. હે દેવી સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનારને, આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો. બોલો દ્વારિકાધીશ કી જય.